અમદાવાદમાં રથયાત્રા પહેલા એક સાથે 15,000 જવાનોનું મેગા રિહર્સલ, ડ્રોન સીસીટીવી કેમેરાનું પણ નિરીક્ષણ, 22 કિલોમીટરના રૂટમાં કરાયું રિહર્સલ. ગુજરાત માટે આગામી 3 કલાક અતિ ભારે, ઉત્તરમાં રેડ તો મધ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર, 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજથી રાબેતા મુજબ પાવાગઢ મંદિર શરૂ, વાવાઝોડાને લઈ 2 દિવસ સુધી મંદિર કરાયું બંધ, રોપવે સેવા ભારે પવનના કારણે યાત્રિકોની સુરક્ષાને અર્થે હાલ બંધ રહેશે. સમાચારો વિગતવાર જોઈએ તો બીપોરજોઈ વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી છે અને અલગ અલગ જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે. આજે સવારથી જ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના વૈજ્ઞાનિક હવામાન વિભાગનું નિવેદન પણ સામે આવ્યું છે. વિજિનલાલ વૈજ્ઞાનિક હવામાનનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં આ વાવાઝોડું હાલ છે અને આ વાવાઝોડું સાંજે ડિપ્રેશન બની શકે છે, ત્યારે ગુજરાતમાંથી વિપોરજોઈની અસર હવે ઓછી થતી જશે. વાવાઝોડું ગઈકાલે રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને હવે ગુજરાતમાં તેની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. માછીમારોને હાલ પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને કોસ્ટલ વિસ્તારમાં LCS 3 સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં હાલ તો ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. अभी साउथ वेस्ट राजस्थान में ऐसे डीप डिप्रेशन है, अभी आज शाम तक वो डिप्रेशन हो जाएंगे और कल सुबह तक राजस्थान के एरिया में वो डिप्रेशन बन जाए कल सुबह तक. बट अब ऐसे में गुजरात के लिए डे वन के लिए हमारे लिए हेवी रेनफॉल वार्निंग है. मतलब नॉर्थ गुजरात में जो बनासकांठा सबरकांठा उसी डिस्ट्रिक्ट में वेव एक्सपेक्ट कर रहे हैं और कल जिसमें हेवी होगा एंड बाकी कुछ वार्निंग नहीं है ज़्यादातर. और कल से ज़्यादा रेनफॉल का कोई हेवी रेनफॉल चांस नहीं है, खाली सबरकांठा डिस्ट्रिक्ट कुछ हो सके बस डे टू में और बाकी कुछ वार्निंग नहीं है. एंड देखा जाए कल भी देखा जाए एक्सट्रीमली हेवी रेनफॉल हो गया और द्वारका एंड कई डिस्ट्रिक्ट में हो गया था एक्सट्रीमली हेवी रेनफॉल. एंड एज सून एज़ सिस्टम अभी डिप्रेशन डीप डिप्रेशन डिप्रेशन हो जाएंगे गुजरात के लिए आज तक की उसके बाद उसका इफेक्ट नहीं है. देखो पोर्ट वार्निंग अभी भी है डिप्रेशन में, लोकल वार्निंग भी रहेगा जब विंड चल रहा है आपको 66 किलोमीटर विंड स्पीड रहेगा, जब एक बार सिस्टम पूरा है उसके बाद वार्निंग नहीं रहेगा. पोर्ट वार्निंग कौन सी है? LCS 3 लोकल क्वेश्चन सिग्नल 3 है. और अभी अहमदाबाद में क्या रहेगा? तो अहमदाबाद में आज कल आज भी हम देखें फ्यू स्पेल और रेन एक्सपेक्ट कर रहे हैं, ये भी कुछ नहीं है सब में, बट कल भी रहेगा लाइट थंडरस्टॉर्म रहेगा आज और कल के, उसके बाद रिडक्शन होगी. क्योंकि फोरकास्ट भी देखा है गुजरात स्टेट में डे वन डे टू के लिए हम डे वन में फेल्यूअर्स पर एक्सपेक्ट कर रहे हैं डिस्ट्रीब्यूशन, डे टू में स्कैटर्ड एंड रेस्ट ऑफ द आइसोलेटेड रेन एक्सपेक्ट कर रहे हैं. एंड जो सौराष्ट्र का इसमें आज फेल्यूअर्स पर होगा डे टू के बाद आइसोलेटेड, तो डे फोर से डे फाइव ड्राई होगा जो डिस्ट्रीब्यूशन से रहेगा और मतलब रिडक्शन इन रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर रहे हैं कल से. તો આગાહી કરવામાં આવી છે. હાલ તો અમદાવાદના વૈજ્ઞાનિક હવામાન વિભાગનું નિવેદન છે કે ગુજરાતીઓ માટે હાલ સારા સમાચાર છે, કારણ કે વાવાઝોડું ગઈકાલે રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, જેથી ગુજરાતમાં હવે તેની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ત્યારે હાલ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 2 દિવસ વરસાદ રહી શકે છે. ત્યારે અમદાવાદમાં, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેવાનો છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો બીપોરજોઈ વાવાઝોડાએ ગુજરાતભરમાં તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે, ત્યારે તંત્ર હવે કામે લાગ્યું છે અને અમદાવાદમાં પણ બીપોરજોઈ વાવાઝોડાને લઈને AMC ની કામગીરી સામે આવી છે. ફાયર અને ગાર્ડન ખાતાની ટીમ દ્વારા હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષો જૂના પીપળાના ઝાડની ડાળીઓ પણ કાપવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના બની હતી, તે હવે તંત્ર દ્વારા સાફ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિજયનગર ક્રોસિંગ પાસે ઝાડની ડાળીઓ પણ કાપવામાં આવી છે. વાસુકીનગર ખાતે પણ ઝાડની ડાળીઓ પડી હતી, તેને પણ કાપવામાં આવી છે અને વરસાદ દરમિયાન ઝાડની ડાળી ન પડે તે માટે આ કામગીરી અત્યારથી જ કરવામાં આવી રહી છે. ત્યારે નીચે છાપરાવાળા મકાન હોવાથી આ કામગીરી કરવી જરૂરી બની છે, જેથી અમદાવાદ AMC દ્વારા આ કામગીરી આજે કરવામાં આવી રહી છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા વિવિધ કામગીરી જે કરવામાં આવી રહી છે, વાત કરીએ તો અમદાવાદમાં વિવિધ જગ્યાએ ભયજનક ઝાડ છે તેની ડાળીઓ કાપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તો આજે વિજયનગર ક્રોસિંગ પાસે આવેલ જે પીપળાનું જે ઝાડ છે તે વર્ષો જૂનું છે, તેને અહીંયા જે કહી શકાય કે આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે તેમાં આ ડાળી ન પડે તેને લઈને તંત્ર દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો ફાયરની ટીમ તેમજ બગીચા ખાતા એટલે કે ગાર્ડન ખાતાની જે ટીમ છે તે સંયુક્ત રીતે અત્યારે જે કામગીરી છે તે કરી રહી છે. કોઈપણ જાતની જાનહાનિ ન સર્જાય વાવાઝોડાના અને ખાસ કરીને પવનને લઈને ખાસ કરીને નીચે રહેતા લોકોને જાનહાનિ ન થાય તે માટેની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને સાથે જ આ જ પ્રકારની કામગીરી ગાર્ડન ખાતા તેમજ ફાયરની ટીમ સાથે રહીને કરી રહી છે. તો જે પ્રમાણે વાવાઝોડાની અસરને લઈને અહીંયા પણ પવન ખૂબ જ ફૂંકાય છે તેને લઈને કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કેમેરામેન અર્જય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. વાવાઝોડાને લઈને એએમસીની કામગીરી સામે આવી છે. ફાયર અને ગાર્ડન ખાતાની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે જેથી વરસાદ દરમિયાન ઝાડની ડાળી ન પડે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડા બાદ ઘણી જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. ઘણી જગ્યા જે છે બેટમાં ફેરવાઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા, ત્યારે પાટણમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા છે. પાટણનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 24 કલાકમાં રાધનપુરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે ચારણકામાં 15 મેગાવોલ્ટમાં ઢીચણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સોલાર પ્લાન્ટમાં હાલ તો કરોડો રૂપિયાનું નુકસાન ગયો હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે હવે ઉત્તર ગુજરાત માટે જ આ સમય ભારે છે. આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પડવાનો છે, ત્યારે પાટણનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે છેલ્લા 24 કલાક દરમિયાન રાધનપુરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે ચારણકામાં પણ 15 મેગાવોલ્ટમાં ઢીચણ સમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોઈ શકે, કારણ કે આ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે કે જ્યાં ખાલી પાણી જ પાણી દેખાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા નીરવ ચક્રવર્તી જોડાઈ ચૂક્યા છે. નીરવ, પાટણનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, હાલ શું પરિસ્થિતિ છે? શિવાની, જો વાત કરવામાં આવે પાટણ જિલ્લામાં તો જે બિપોરજોય વાવાઝોડું જે લેન્ડિંગ થયું અને ત્યારબાદ કહી શકાય કે તેની જે આ અસર છે તે પાટણ જિલ્લામાં પણ વર્તાઈ. પાટણમાં કહી શકાય કે એશિયાનો સૌથી મોટો જે સોલાર પ્લાન્ટ આવેલો છે તે હાલમાં મુશળધાર વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. કહી શકાય કે ચારણકામાં 15 મેગાવોલ્ટમાં ઢીચણ સમા પાણી ભરાઈ જવા પામે છે. આ સિવાય વાત કરવામાં આવે જિલ્લાની તો જે રણકાંઠાના વિસ્તાર છે ત્યાં સતત 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન પર તેની સીધી અસર પડવા પામી છે. દિવાળી કહી શકાય કે પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ જે છે તે રણકાંઠાના વિસ્તાર એટલે કે કચ્છ જિલ્લાને અડીને આવેલો જે વિસ્તાર છે સાતલપુર રાધનપુર સમી સહિત આ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ જવા પામે છે. ત્યારે હાલમાં તો આજે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક કહી શકાય જે વીજળીનું ઉત્પાદન કરે છે અને કંપનીઓ ત્યાં આવેલી છે હાલમાં તે બેટમાં ફેરવાઈ જવા પામે છે. શિવાની, અને કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કે હજુ પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્ર કેટલું સજ્જ છે? બિલકુલ શિવાની, તંત્રની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કહી શકાય કે 15, 16 અને 17 એમ 3 દિવસ માટે પાટણ જિલ્લાને એલર્ટ રાખવામાં આવ્યો હતો અને કહી શકાય કે તેમાં ખાસ કરીને 16 અને 17 આ 2 દિવસ જે છે તે ભારે પવન તેમજ અતિ ભારે વરસાદ પડવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે અને તેના ભાગરૂપે કહી શકાય કે વહીવટી તંત્ર સજાગ બન્યું હતું અને કહી શકાય કે NDRF અને SDRF આ બંને ટીમોને પણ કાર્યરત કરવામાં આવી છે. આ સિવાય શેલ્ટર હોમ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ જો વાત કરવામાં આવે તો શાળા કોલેજો જે રજા આપી દેવામાં આવી છે
કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલતી હોય તે પણ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવે છે. એટલે વહીવટી તંત્ર ત્યાં ક્યાંક સજાગ જોવા મળી રહ્યું છે અને તેના ભાગરૂપે જ કહી શકાય કે અત્યાર સુધી પાટણ જિલ્લામાં ક્યાંય અનિચ્છનીય બનાવ એટલે કે કોઈ જાનમાલને નુકસાન નથી થયું. જે નીરવ આભાર સમગ્ર માહિતી માટે. તો પાટણનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ જે છે તે બેટમાં ફેરવાયો છે. 24 કલાક દરમિયાન રાધનપુરમાં જ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે અને અત્યારે તો પાટણનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડા દરમિયાન કાંઠા વિસ્તારોમાં તબાહી મચી છે અને ધીમે ધીમે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કચ્છ અને દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાએ સૌથી વધુ તબાહી મચાવી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હવાઈ નિરીક્ષણ કરવાના હતા, જેમણે હવાઈ નિરીક્ષણ હાલ શરૂ કર્યું છે. અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે રહેવાના હતા અને એમની સાથે જે છે અત્યારે તો અલગ અલગ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેટલાય ગામોમાં પાણી ઘૂસ્યું છે, જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચ્યા હતા અને હાલ તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે જેથી પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. સમાચારોમાં આગળ વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યભરમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ડીસામાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદે તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડીસાની વાત કરીએ તો ડીસાની કૃષ્ણવિલા સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે. ગોકુલધામ હોય, જયશ્રી પાર્ક સોસાયટી હોય તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી. હાલ તો ભારેથી અતિભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. વરસાદને પગલે મગફળીના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવાના હતા અને જે હવે ગુજરાત આવી ચૂક્યા છે તેઓ હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. કયા કયા વિસ્તારોમાં કેટલી અસર થઈ છે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થઈ છે. કચ્છ હોય, દ્વારકા હોય, પોરબંદર કે જામનગર હોય, સૌથી વધારે અસર પહોંચી છે. અત્યારે પણ હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી દિવસો ઉત્તર ગુજરાત માટે ભારે છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સમીક્ષા બેઠક કરી રહ્યા હતા ગઈકાલે. તેમણે પણ અલગ અલગ જિલ્લાઓમાં કેટલી પરિસ્થિતિ બગડી છે કે શું પરિસ્થિતિ છે જિલ્લાઓની તેના વિશે તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ વાત હતી કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવાના છે, જે હાલ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ પણ હવાઈ નિરીક્ષણ કરી કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે તેનો તાગ મેળવી રહ્યા છે. આની પહેલાં પણ તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે છે ફાળો આપ્યો હતો અને હવે તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ તેમના દ્વારા શરૂ છે. ત્યારે અલગ અલગ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી છે. ડીસામાં પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. કચ્છની વાત કરીએ તો કચ્છ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્વારકામાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં 20 લાખ લોકો અસરગ્રસ્ત થયા હોય ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સૌથી મોટું સ્થળાંતર કરવામાં આવ્યું, 1 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાલ અમિત શાહ સાથે હાજર છે.
તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે ચક્રવાત બિપોરજોઈ બાદની જે સ્થિતિ છે તેનો તાગ મેળવવો જરૂરી છે. ક્યાં કેટલું નુકસાન થયું છે તે જાણવું જરૂરી છે, જેના કારણે હાલ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરિયાના પાણીથી 33,000 હેક્ટર ખેતીની જમીનને પણ નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અનેક વીજ પોલ ધરાશાયી થયા છે, અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, ઋષિકેશ પટેલ પણ અમિત શાહ સાથે હાજર રહેવાના છે. તેઓ પણ હાલ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, કારણ કે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં 20,00,000 લોકો અસરગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ 1,00,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. માવઠા બાદ વાવાઝોડાને કારણે સતત જે વરસાદી માહોલ રહ્યો છે ગુજરાતમાં, તેના માટે આ નિરીક્ષણ કરવું જરૂરી બન્યું છે. અને વાત હતી કે જો પરિસ્થિતિ સાનુકૂળ રહેશે તો આજે નિરીક્ષણ કરવામાં આવશે, અને જેના માટે જ અમિત શાહ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. 8 સબસ્ટેશનની વાત કરીએ તો નુકસાન થવાથી 1,000 ગામડાઓમાં વીજળી ગુલ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા, ત્યારે અનેક જગ્યાએ નુકસાન થયા છે. અને ચક્રવાત બિપોરજોઈ બાદની પરિસ્થિતિનો તાગ મેળવવો ખૂબ જ જરૂરી બન્યો છે. તેથી જ હાલ અમિત શાહ છે, આપણા મુખ્યમંત્રી છે, તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બિપોરજોઈનું સંકટ હતું તે હવે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વાત કરીએ તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોઈ વાવાઝોડાની અસર જે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ જોવા મળી હતી, અને કચ્છમાં તેની અસર વધારે થઈ હતી, કારણ કે બિપોરજોઈનું એપી સેન્ટર જે કહી શકાય તે જ કચ્છની નજીક હતું. તો આ કુદરતી સંકટને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, ત્રણેય પાંખની મદદ લેવામાં આવી હતી. દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તંત્ર તૈયાર હતું, અને હવે સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ છે. જે કામગીરી છે વિનાશ બાદની તે પણ શરૂ કરવામાં આવી છે, કારણ કે ઘણી જગ્યાએ ઘણું નુકસાન થયું છે. દરિયાના પાણીથી જે ખેતી લાયક જમીન હતી તેને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં તો 24,340 વીજ પોલ ધરાશાયી થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક ગામડામાં, અનેક શહેરોમાં વીજ પોલ ધરાશાયી થયા છે, જેથી અનેક ગામડાઓમાં વીજ વ્યવહાર જે છે તે ગુલ થયો છે. અને તેના જ કારણે હાલ અમિત શાહનું જોવા માટે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, અને તેમની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ નિર્ણય લઈ શકે છે કે શું કરી શકાય. ત્યારે વાત કરીએ તો હાલ તો સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ એક કુદરતી આફત હતી જેની સામે ગુજરાત તંત્ર જે છે લડવા માટે તૈયાર હતું. વાત કરીએ તો ભારે પવન સાથે આ વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે ગુજરાતમાં ઘણું નુકસાન થયું હતું. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું પણ જોવા મળ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ વાવાઝોડું જે છે તેની દિશા રાખી હતી અને તે પ્રમાણે જ થઈ રહ્યું હતું. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં આવ્યા છે, તેમણે અસરગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવાઈ નિરીક્ષણ હાલ કરી રહ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ શરૂ છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ એક સારી કામગીરી છે સરકારની, કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ અત્યારે શરૂ છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છ એ સૌથી વધારે પ્રભાવિત જગ્યા છે, કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે વાવાઝોડાનું એપી સેન્ટર કચ્છની નજીકનું જખૌ હતું, ત્યારે સૌથી વધારે નુકસાન કચ્છને પહોંચ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા.
ત્યારે અસરગ્રસ્તો સાથે તેમણે મુલાકાત કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. હાલ તમે જોઈ શકો છો કે આખો જે કાફલો છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી રહ્યો છે. કચ્છમાં શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી. કચ્છમાં જ અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા હતા. અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આજે ગુજરાતભરમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ વીજપોલ જે ધરાશાયી થયા છે તેને રિસ્ટોર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ આકાશી આફત સામે લડવા માટે ગુજરાત જે છે તે પહેલેથી જ સજ્જ હતું અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે. અલગ અલગ જગ્યાએ કેવી પરિસ્થિતિ છે તેઓ દવાખાનામાં પણ પહોંચ્યા છે કે જ્યાં દાખલ લોકો સાથે તેઓ વાતચીત કરી શકે, ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી શકે. સવારથી જ તંત્ર સજ્જ હતું અને ભૂપેન્દ્ર પટેલ પણ જે છે કચ્છની મુલાકાતે આવવાના હતા ત્યારે તેઓ હાલ અમિત શાહ સાથે કચ્છની મુલાકાતે જોવા મળી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારમાં તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો માંડવીના, કે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે હોસ્પિટલ. લોકોની ખબર પૂછવા માટે તેઓ માંડવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. માંડવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળી તે વાતચીત કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ હાલ તો કચ્છની મુલાકાતે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંડવીની સિવિલ હોસ્પિટલ છે, કે વાવાઝોડાથી પ્રભાવિત લોકોને લાવવામાં આવ્યા હતા અને કેટલીક સગર્ભા બહેનોની આ જ સમયે દરમિયાન ડિલિવરી પણ કરવામાં આવી હતી, જેને ખબર અંતર પૂછવા માટે પણ હાલ અમિત શાહ તમને માંડવીની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ કચ્છની મુલાકાતે છે, કારણ કે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તેઓ હવાઈ નિરીક્ષણ કરવાના હતા તેવા સમાચાર આવ્યા હતા અને આજે તેઓ હવાઈ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે, તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે. તેમણે સૌથી પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ તેઓ હાલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. માંડવીની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો તમને દેખાડી રહ્યા છીએ અમે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી છે, તેમના ખબર અંતર પૂછ્યા છે. આ માંડવીની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં અસરગ્રસ્ત લોકોને લાવવામાં આવ્યા હતા. તો ગૃહમંત્રી અમિત શાહ હાલ તો કચ્છના પ્રવાસે છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી છે. વાવાઝોડા બાદની સ્થિતિ અંગે સમીક્ષા પણ તેઓ કરી રહ્યા છે. હાલ તેઓ હોસ્પિટલ ખાતે આવ્યા છે, જ્યાં તેઓ દર્દીઓના ખબર અંતર પૂછી રહ્યા છે. આ કપરા કાળમાં ઘણી સગર્ભા બહેનોની ડિલિવરી પણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા કે 108 એમ્બ્યુલન્સ દ્વારા સરાહનીય કામગીરી પણ આપણને જોવા મળી છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. માંડવીની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ, કે જ્યાં અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેમણે અગાઉ પણ વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકોનો દોર ગાંધીનગરમાં ચાલ્યો હતો. કયા જિલ્લામાં કેટલું નુકસાન થયું છે, કેટલું વળતર આપી શકાય, કેવી રીતે પરિસ્થિતિને પહોંચી વળાય, તેના માટેની બેઠકો જે છે શરૂ થઈ હતી ગઈકાલે. અને ત્યારબાદ સીએમ જે છે ભૂપેન્દ્ર પટેલ તેઓ કચ્છની મુલાકાત લેવાના હતા અને હાલ તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અમિત શાહ માંડવીની સિવિલ હોસ્પિટલમાં છે, કે જેઓ અલગ અલગ વોર્ડમાં દર્દીઓને મળવા જઈ રહ્યા છે. તેમને ખબર અંતર પૂછી રહ્યા છે. આ કપરા સમયમાં કચ્છની માંડવીની સ્થિતિ જે છે તે ખરાબ હતી અને તેને લઈને જ હાલ તેઓ દર્દીઓને તેમના ખબર અંતર પૂછી રહ્યા છે, કેવી પરિસ્થિતિનો તેમણે સામનો કર્યો. આવા સમયમાં સગર્ભા બહેનોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી અને તેમને પણ ખબર અંતર પૂછી રહ્યા છે. અમિત શાહ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સગર્ભા બહેનને તેમની મુસીબત અંગે પૂછી રહ્યા છે અમિત શાહ. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વાવાઝોડા બાદની સ્થિતિ અંગેની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડું કે જેણે રાજ્યભરમાં તાંડવ મચાવ્યું હતું
અને હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છની વાત કરીએ તો કચ્છ અને માંડવીમાં પણ હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ વરસાદ હાલ પણ વરસી રહ્યો છે અને ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવો ખૂબ જ જરૂરી છે, જેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ જે છે કચ્છના માંડવીના મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. સૌ પ્રથમ તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું કચ્છનું, કચ્છના કયા જિલ્લામાં કેટલું નુકસાન પહોંચ્યું છે. કચ્છનું માંડવી હોય, ગાંધીધામ હોય, અલ્લે અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. કારણ કે કચ્છના દરિયા કિનારે જ્યાં વાવાઝોડું ટકરાયું હતું એનું એપી સેન્ટર કચ્છની નજીક રહ્યું હતું, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવા માટે તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું છે અને અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર જોવા મળ્યા છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર જોવા મળ્યા હતા. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે માંડવીની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં દર્દીઓને મળીને અમિત શાહ તેમના ખબર અંતર પૂછી રહ્યા છે. સગર્ભા બહેનોને આ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત એવા સમાચાર આવ્યા કે 108 દ્વારા જ જે રસ્તામાં પડેલા ઝાડ છે તેની ડાળીઓ કાપીને પણ સગર્ભા બહેનોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ ખૂબ જ સરાહનીય કામગીરી હતી કે જે 108 દ્વારા કે NDRF SDRF ખડે પગે ઊભું હતું આ સંકટના સમયમાં. ગુજરાતભરમાં NDRFની ટીમ છે, SDRFની ટીમ છે, 108 એમ્બ્યુલન્સની પણ સેવા કેમ ના હોય. સૌએ ખડે પગે રહીને ગુજરાતભરમાં સારું કામ કર્યું છે. અને હાલ અમિત શાહ માંડવીની સિવિલ હોસ્પિટલ ખાતે છે કે જ્યાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે. સૌ પ્રથમ તેમણે કચ્છ પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ